વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 9 ની ચર્ચા કરવાની છે. પ્રશ્ન છે 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ C2H6O2 600 ગ્રામ પાણી સાથે મિશ્ર કરવામાં આવ્યું. એ ઠાર બિંદુ ઓપરેન્ટ અને બી દ્રાવણનું ઠાર બિંદુ બનો. ઇથિલિન ગ્લાયકોલનું આણ્વીય દળ આપ્યું છે 62 ગ્રામ પ્રતિ મોલ અને પાણી માટે KF મૂલ્ય આપ્યું છે 1.86 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ. દોસ્તો જ્યારે ઠાર બિંદુ હોય એટલે ઠરી જવું, ઠરી જવાને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ફ્રીઝિંગ. અને જો ઉત્કલન બિંદુ શબ્દ વાપર્યો હોય તો ઉકળવું એને કહેવામાં આવે છે બોઇલિંગ. અહીંયા શબ્દ છે ઠાર બિંદુ, એટલે આપણે ઠાર બિંદુનું સૂત્ર વાપરીશું ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ M. ડેલ્ટા TF એટલે ઠાર બિંદુમાં થતો ફેરફાર, KF ને કહેવામાં આવે છે મોલલ અવરેન્ચા અને M ને કહેવામાં આવે છે મોલાલિટી. હવે M ની જગ્યાએ આપણે સૂત્ર વાપરીશું 1000 ગુણ્યા W2 છેદમાં M2 ઇન્ટુ W1. ઓકે, તો ડેલ્ટા TF બરાબર સૂત્ર શું થઈ ગયું? KF ઇન્ટુ 1000 ઇન્ટુ W2 છેદમાં M2 ઇન્ટુ W1. હવે KF આપણી પાસે કેટલા છે? 1.86 એકમ 100 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ. W2 દ્રાવણ દળ કેટલું આપ્યું છે આપણને? 45 ગ્રામ. એનો આણ્વીય દળ કેટલું આપ્યું છે? 62 ગ્રામ પ્રતિ મોલ. W1 કેટલા આપેલા છે? તો 600 ગ્રામ બરાબર. શોધવાનું શું કીધું છે? ડેલ્ટા TF શોધવાના કીધા છે. આ બધી કિંમતો એમાં મૂકી દઈએ તો શું થશે મિત્રો? KF છે 1.86 ગુણ્યા 1000 ગુણ્યા W2 કેટલા છે આપણી પાસે? 45 છેદમાં M2 કેટલા છે? 65 ગુણ્યા W1 કેટલા છે? 600. આનું સાદુરૂપ આપો દોસ્તો, કેલ્ક્યુલેટરનો યુઝ કરીએ તો શું આવશે? 1.86 ગુણ્યા 1000 ગુણ્યા 45 ભાગ્યા 65 ભાગ્યા 600. તો જવાબ આવ્યો 2.25. જવાબ કેટલો આવ્યો? 2.25. અહીંયા એકમ આપણે શું કેલ્વિન, આવી ગયો ડેલ્ટા TF. આ તમારો પહેલો પ્રશ્ન આવી ગયો. હવે પ્રશ્ન નંબર 2 તમને શું કીધું છે? દ્રાવણનું ઠાર બિંદુ ગણો. તો જે ડેલ્ટા TF બરાબર તમારો જવાબ કેટલો આવ્યો? 2.25 કેલ્વિન. તો ડેલ્ટા TF ની જગ્યાએ શું લખશું દોસ્તો આપણે? TF0 માઇનસ TF ઇઝ ઇક્વલ્સ ટુ 2.25 કેલ્વિન. TF0 એટલે શું? શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ. TF એટલે શું? દ્રાવણનું ઠાર બિંદુ. તમને આ ગણવાનું કીધું છે અને આ લઈ જવાનું. આમ લો, આપણે જાણીએ છીએ કે પાણીનું ઠાર બિંદુ કેટલું છે દોસ્તો? 0 સેલ્સિયસ એટલે 273.15 કેલ્વિન માઇનસ 2.25 ઇઝ ઇક્વલ્સ ટુ TF. તો ધેરફોર TF બરાબર શું થશે? તો 273.15 માઇનસ 2.25. જવાબ આવશે કેટલો? 270.9 કેલ્વિન. આ દ્રાવણનું થયું ઠાર બિંદુ. તો દોસ્તો આ રીતે દાખલો કરવાનો છે. થેન્ક યુ વેરી મચ.